નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર ચિંતન પાઠક, ટેક લોયર, સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ, આજે તમારી સમક્ષ એક ખૂબ જ મહત્ત્વનો ટોપિક લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. દરેક ઘરનો આજનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે મારો છોકરો કે મારી છોકરી કન્ટિન્યુઅસલી મોબાઈલ ફોન વાપરે છે કે ઇન્ટરનેટનો કન્ટિન્યુઅસલી ઉપયોગ કરે છે અને અમે જે કંઈ પણ અમે કહીએ છીએ તે એ લોકો માનતા નથી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે પોતે છો અને કદાચ એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે દરેક મા બાપ એ પોતે પોતાના છોકરા છોકરીના રોલ મોડલ હોય છે. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્ત્વનો બની ગયો છે, પણ એની સાથે સાથે એનો પોઝિટિવ યુઝ કેવી રીતે કરવો તે જાણવાની જવાબદારી કે એને જણાવવાની જવાબદારી તેના માતા પિતાની પણ છે અને સમજાવવાની જવાબદારી તેમના વડીલોની પણ છે. આજે તમારી સમક્ષ એક નવી સિરીઝ લઈને હાજર થયા છીએ જેનું નામ છે માય સાયબર સાથી વિવેકમ. વિવેકમ વિવેકમ એક એવું પાત્ર કે જે ટીનેજર્સને, બાળકોને ઇન્ટરનેટની દુનિયામાં કેવી રીતે એના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવે, એના ફાયદા ગેરફાયદા જણાવે, એને ટેકનોલોજીનો એક ઇનોવેટિવ યુઝ કેવી રીતે થઈ શકે તેને માટેનું માર્ગદર્શન કરે, તેમજ કઈ કઈ મુસીબતો જો આવે તો એ મુસીબતોનો સામનો કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપે. એટલું જ નહીં પણ સાથે સાથે એ એમ પણ કહે કે આપણા ભારતની સંસ્કૃતિ શું છે, આપણા ભારતનું કલ્ચર શું છે, અને એ કલ્ચરની સાથે સાથે તમને ટેકનોલોજીનો ઇનોવેટિવ યુઝ શીખવાડે એ વિવેકમ. મિત્રો, આજે કેરળ સ્ટેટની અંદર ઇન્ટરનેટ એ ફંડામેન્ટલ રાઇટ એટલે કે એને બેઝિક રાઇટ તરીકે હમણાં જ જાહેર કરવામાં આવ્યો છે અને લગભગ ઘણા બધા જે બિલો પોવર્ટી લાઇનના વ્યક્તિઓ છે તે લોકોને હવે ઇન્ટરનેટ એક્સેસ ફ્રી થઈ ગયું છે અને ધીમે ધીમે આખા ભારતમાં આ થવાનું છે. એટલે ઇન્ટરનેટ એ તમારી રોટી, કપડાં, મકાન પછીની એક ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત બનવા જઈ રહ્યું છે. તો એની સાથે સાથે જ્યારે આપણે એ ટેકનોલોજી વાપરવાની છે તો એનું માટેનું યોગ્ય જ્ઞાન મેળવવું પણ ત્યારે જરૂરી બની જાય છે. મારે બીજી એક વાત કહેવી છે કે આ પ્રસંગે મારી પાસે એક થોડા સમય પહેલાં એક એવો એક કિસ્સો આવ્યો હતો જેમાં માતા પિતાએ એમને કીધું હતું, એમના વાલીએ મને જણાવીને ફોન કરીને કહેવ્યું હતું કે સાહેબ અમારે તમને મળવું છે, અને એમણે ફોન પર કીધું કે અમારે એક અમારા છોકરા માટેની એક ઘટના બની છે, તેને માટે તમારે ખાસ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. એ લોકો અમારી ઓફિસે આવ્યા અને જ્યારે એમણે ચર્ચા કરી ત્યારે હું પણ થોડો સ્થગિત થઈ ગયો, કારણ કે એમને એમના છોકરો કે જે એક બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો ત્યાંથી ત્યાંના મેનેજમેન્ટ પ્રિન્સિપાલનો ફોન આવ્યો હતો અને એમણે એવું જણાવ્યું હતું કે તમે બે દિવસમાં અમને અહીંયા આગળ મળવા માટે આવો, નહીં તો અમે થોડા સિરિયસ પગલાં તમારા છોકરા સમક્ષ લેવા જઈ રહ્યા છે. વાલીઓ ખૂબ જ ગભરાઈ ગયા, એમને થયું કે આ શું થયું હશે. એ લોકો બે દિવસ પછી જ્યારે ત્યાં કોલ સ્કૂલમાં મળવા માટે ગયા છોકરાની, તે વખતે તેમણે જાણવા મળ્યું કે તેમના છોકરાના ઈમેલ એડ્રેસ પરથી ટીચર્સ, ઘણા બધા ટીચર્સને એબ્યુઝિવ લેંગ્વેજ એટલે કે એવી લેંગ્વેજ કે જે નહીં બોલવા જેવા શબ્દો હોય, કાં તો એવા વર્ડિંગ હોય કે જે અપમાનજનક હોય, અપમાનજનક ભાષામાં હોય, તેવા શબ્દોમાં ઈમેલ ગયો હતો. અને ત્યાંના મેનેજમેન્ટ અને ત્યાંના પ્રિન્સિપલ એવું નક્કી કર્યું હતું કે આવા વિદ્યાર્થીઓને આપણે આગળ કેરી ઓન કરવા જોઈએ નહીં, કારણ કે એ આખા કલ્ચરને ડેમેજ કરે. મિત્રો, અહીંયા આગળ એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આપણે જે કોઈ પણ એક્ટિવિટી ઓનલાઈન કરીએ છીએ અને જે એક્ટિવિટી આપણે ઓફલાઈન કરીએ છીએ, બંને ખૂબ જ ડિફરન્ટ છે. આપણે એવું માની બેસીએ છીએ કે ઓનલાઈન એક્ટિવિટીમાં આપણને કોઈ જોતું નથી, આપણને કોઈ જાણતું નથી, અને હું કરીશ તો મને કંઈ તકલીફ નથી, પણ ના, એવું નથી. ઇન્ટરનેટ વર્લ્ડમાં તમે જે કોઈ પણ એક્ટિવિટી કરો છો તેની એક ફૂટપ્રિન્ટ ક્રિએટ થાય છે અને એને ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવાય છે, જે તમને આજે નહીં પણ ભવિષ્યમાં પણ તમારી સમક્ષ આવી શકે છે અને જેને કારણે તમને એનું નુકસાન પણ થઈ શકે છે. આ કેસની અંદર જ્યારે અમે ઇન્વેસ્ટિગેશન કર્યું અને જ્યારે અમે ડીપમાં ગયા ત્યારે ખબર પડી કે ભાઈ આ ખરેખર ઈમેલ તો એ છોકરાનું હતું અને એણે ઈમેલ દ્વારા અલગ અલગ ટીચર્સને અલગ અલગ ઈમેલ કર્યા હતા. પણ અહીંયા પ્રશ્ન એ પણ આવતો હતો કે શું ખરેખર એ ઈમેલ એ છોકરાએ જ કર્યા હતા કે એ ઈમેલનો ઉપયોગ કોઈ બીજાએ પણ કરેલો હોઈ શકે. અમે જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખબર પડી કે એ શક્યતાઓ પણ છે અને નકારી શકાય તેવી નથી, પછી અમે જરૂર વધારે વાત કરી ત્યારે ખબર પડી કે છોકરાએ ખૂબ જ સિમ્પલ ગેસ થઈ શકે તેવો પાસવર્ડનો ઉપયોગ કરતો હતો. ત્યારે અમે રિપોર્ટમાં ખાસ કરીને મેનેજમેન્ટ અને પ્રિન્સિપલને જણાવ્યું કે સાહેબ તમારી વાત ખૂબ જ મહત્ત્વની છે અને તમારા ઇન્સ્ટિટ્યૂશનનું ડિસિપ્લિન પણ ખૂબ જ જરૂરી છે, પણ અહીંયા આ શક્યતા છે અને છોકરાનો કદાચ પાસવર્ડનો મિસયુઝ થઈ શકેલો હોય તો તમે આવા પગલાં લો તો એનું કેરિયર પણ બગડી શકે. એટલા માટે તમે જે પાસવર્ડ છે એ પાસવર્ડ તમારો હંમેશા એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો જરૂરી. તો આ
જે આખી ઘટના છે તેના પરનો એક સાર એવો નીકળે છે કે જનરલી આપણે એવા પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ કે જે ઇઝીલી ગેસેબલ હોય. ગેસેબલનો મતલબ છે કે આપણે ગેસ કરી શકીએ, જેની અંદર તમારું નામ હોય, તમારો ફોન નંબર હોય, તમારી બર્થ ડેટ હોય, તમારા ફેમિલીની કોઈની બર્થ ડેટ હોય, ક્યાં તો તમારા કોઈ પણ એવા મિત્રો નજીકના હોય તેનું નામ અને બર્થ ડેટ, ક્યાં તો એમની સાથેનું કોમ્બિનેશન ઓફ કેરેક્ટર હોય. આ કરવું ખૂબ જ એટલા માટે સરળ છે કોઈપણ ક્રેકર કે હેકર માટે કે ગેસિંગ કરીને કે તમને ઇઝીલી એ ગેસ કરીને તમારા ડેટાને કાં તો તમારા સિસ્ટમને ઓપરેટ કરી શકે છે. તો મિત્રો, તમે જ્યારે પણ પાસવર્ડ તમારો રાખો છો, હંમેશા નોટ લેસ ધેન 12 કેરેક્ટર્સ, અને ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ અપર લોઅર કે સ્પેશિયલ કેરેક્ટર સ્પેસ, આ બધાના જે કોમ્બિનેશનથી તમારે તમારો પાસવર્ડ બનાવવાનો છે. હું એ પણ કહેવા માગુ છું કે તમારો પાસવર્ડ મોટે ભાગે દર 3 મહિને કાં તો 1 મહિને એને કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા રહો, કે જેને કારણે આવી કોઈ ઘટના તમે તેના વિક્ટિમ નહીં બની શકો. આ સાથે તમને મારે બીજો પણ એક મેસેજ આપવો છે કે વિવેકમ જે સિરીઝ છે એ અમે આજથી ચાલુ કરવા જઈ રહ્યા છે. આજે ચાઇલ્ડ ડે છે અને ચાઇલ્ડ ડે નિમિત્તેથી અમે આ એક ખૂબ જ મહત્ત્વની જે અત્યારના સંજોગોમાં જરૂરી છે તે સિરીઝનું અમે શરૂઆત કરી રહ્યા છે, જેને માય સાયબર સાથી વિવેકમ, જે હવે પછી પણ અમે નવા નવા ટોપિક પર અમે આગળ આને પર ટ્યુન કરીશું. તો સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ ઇન સાયબર વર્લ્ડ. ડોન્ટ બી અ વિક્ટિમ, બી અ રિસ્પોન્સિબલ ડિજિટલ સિટીઝન. નમસ્કાર.